નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતી શિશુકુંજ વપરા તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ બે વિષય છે ચિત્ર. હા, તમને વિષય સાંભળો છો એટલે તમને આનંદ આવ્યો આવી જશે, કારણ કે ચિત્ર છે. કયો વિષય છે આપણો? ચિત્ર. બરાબર. એની અંદર નવું નવું આપણે કંઈક શીખતા રહીએ છીએ. બરાબર. અને તમને ચિત્ર જે વિષય છે એ તમને બહુ જ ગમે છે. અલગ અલગ દોરવાનો અને તેની અંદર સરસ મજાના કલર કરવાનો તમને બહુ જ ગમે છે. તો આપણે ગયા વિડીયોની અંદર શું જોઈ ગયા બોલો? હા સરસ, શું જોઈ ગયા? પ્રકૃતિ ચિત્ર એટલે કુદરતી ચિત્ર એટલે કે દ્રશ્ય ચિત્ર. જે પ્રકૃતિ આપણે આસપાસ જે વાતાવરણ છે સરસ ચિત્ર એટલે કે તમે નિહાળો છો, નિરીક્ષણ કરો છો, પછી એને તમારી ટેક્સ્ટબુકની અંદર સરસ મજાનું ડ્રો કરો છો એટલે કે ડ્રોઈંગ કરો છો અને એની અંદર સરસ મજાના કલર તમે પૂરો છો એટલે કે સરસ લાગે છે. બરાબર. તો એ ગયા ક્લાસની અંદર આપણે શીખી ગયા છે. તો આ ક્લાસની અંદર આપણે અક્ષર લેખન જોવાના છે. શું જોવાના છે? અક્ષર લેખન. તમે અક્ષર લેખન કેવી લખાય, કેવી લખવું, એના વળા એ તમને શીખવાથી શું થાય? તમારે જે તમે લખો છો એ તમને અક્ષર લખવા માટે તમને સહાય મળે છે અને એની અંદર તમારી જે રેખાઓ છે એ તમારી વિકસે છે અને તમારો હાથ જે વળા છે એ પણ તમારે વળે છે અને તમને એ ફાવી જાય. બરાબર. તો આ વિડીયોની આપણે જોઈશું અક્ષર લેખન. તો એ અક્ષર લેખન જે છે તે આપણે જે ચિત્રકૂટી છે એની અંદર આપણે જોઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટબુકની અંદર અક્ષર લેખન આપ્યું છે. અહીં આપે છે ડ, ક્ષ, જ્ઞા અને ન. બરાબર. તો તમારી પ્લેન હોય તમારી બુક, એની અંદર ગમે તે તમે અક્ષર લખીને એની અંદર તમે ડ્રો કરીને સરસ મજાનું દોરીને એની અંદર કલર પૂરી શકો છો. તો અહીંયા જે અક્ષરો આપણને આપ્યા છે એ શું કરીશું? આપણે પહેલાં આપણે એને ટ્રેસિંગ કરીશું પેન્સિલથી, પછી આપણે એને કલર પૂરીશું. કલર તો તમારે ખબર છે કે તમારે જે કલર પૂરવા હોય તમે પૂરી શકો છો તમારે મનગમતા. બરાબર. તો અહીંયા અક્ષરને શું કરીશું? પહેલાં આપણે ટ્રેસિંગ કરીશું. અહીંયા જે ડોટ ડોટ આપ્યા છે એટલે આપણે એને જોડી દઈશું. બરાબર. એટલે ડ કોમ્પ્યુટર રાઇઝ કેવી રીતે લખાય એ તમને આવડે. બરાબર. આ રીતે કરવાનું છે. જુઓ, ટ્રેસ કરીશું. અહીં થઈ ગયો ડ. પછી એવી જ રીતે ક્ષ. તમે સ્કેલનો પણ ઉપયોગ કરી શકો છો. સ્કેલનો ઉપયોગ ના કરો તો સારું, કારણ કે તમારા જે તમે રીતે જે લખો છો એ તમારા હાથથી પ્રેક્ટિસ થાય અને તમારા અક્ષર સુધરે. બરાબર. એટલે સારા અક્ષરથી તમે લખી શકો. એ થઈ ગયું ક્ષ. એવી જ રીતે જ્ઞા. જ્ઞ આપ્યો છે અને એને કાનો આપ્યો છે. જ્ઞા. બરાબર. થઈ ગયું ને ડ, ક્ષ, જ્ઞા અને ન. બરાબર. કેટલું સરસ લાગે છે, લાગે છે ને? હા. તો હવે એની અંદર આપણે મનગમતા કલર કરીશું. તો હું અહીંયા ડની અંદર બ્લુ કલર કરીશ. તમે કલર તમને ગમે એવા કરી પણ શકો છો. આ જે અક્ષર છે એની અંદર તમે બે કલર પણ કરી શકો છો, ત્રણ કલર, ચાર કલર. બરાબર. અને આખો કલર કરવો હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા આખો કલર કરી દઈશ. તમારે ધ્યાન રાખવાનું છે કે કલર બહાર જવો જોઈએ નહીં. કેટલો સરસ અક્ષર લાગે છે. હા. બરાબર. હવે મિક્ષો આપ્યો છે એમાં આપણે બે કલર પૂરીશું. બે કલર પૂરવા હોય તો અહીંયાથી તમારે ભાગ પાડી દેવાના, અહીંયા અલગ કલર ને અહીંયા પણ અલગ કલર. તો તમે આ રીતે પણ કલર કરી શકો છો. તમને રંગોળી કરતા આવડે છે ને? હા, બસ એવી જ રીતે. અહીંયા મેં જે અડધો જ કલર કર્યો છે તો કેવો આકાર બની ગયો જુઓ.
શ્યોર લાગે છે? ના, જો બસ આટલું જ છે, દેખાય છે ને? હા, તો પછી નીચે હું બીજો કલર પૂરી દઈશ. રે તમે અહીંયા મેં આડું લીધું છે, તમે એટલે કે સાઈડ પર તમે લઈ શકો છો, ક્રોસિંગ પણ તમે કરી શકો છો, તમને જેવા ફાવે એ રીતે તમારે કલર કરવાના છે. જો લાગે છે ને સરસ. ઓકે, તો અહીંયા ગુન્યો આપ્યો છે એની અંદર પણ આપણે કલર કરીશું. એની અંદર આપણે ત્રણ કલર કરીશું. કેવા કલર કરીશું? ત્રણ. અહીંયા પહેલાં આપણે અહીંયા પહેલાં ભાગ આપી દઈએ. તમે કલરથી પણ ભાગ કરી શકો છો અને પેન્સિલથી પણ તમે કરી શકો છો, બરાબર? તો જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ત્રણ કલર પણ પૂરી શકીએ છીએ. હવે આપણે અહીંયા ન આપ્યો છે એની અંદર કેવો કલર કરીશું? ચલો વિચારો. હા, અલગ રીતે, એટલે અહીંયા મેં ક્રોસિંગમાં લખ્યું, એટલે કે ત્રાંસુ, બરાબર? જે લીટી દોરી છે એટલામાં જ કલર પૂરવાનો. તમે ગમે તે અંદર ડિઝાઇન પણ તમે કરી શકો છો. અહીંયા યાદ રાખવાનું છે કે વચ્ચે કલર આવે નહીં, બરાબર? બરાબર, આ રીતે કરવાનું છે. કેવો કલર લાગ્યો? ત્રણ કલર થયા ને સરસ રીતે. તો તમે આ રીતે પણ કલર કરી શકો છો. ફરી છે આપણે બીજું છે અહીંયા જુઓ, મી, ત્ર, પ્રી ને ય, બરાબર? તમે શું કરવાનું છે? આ જે બાળાક્ષરી જે મૂળાક્ષર છે એની અંદર પણ કલર કરવાના છે. શું કરીશું આપણે? હા, તો પહેલાં શું કરી દઈશું? પેન્સિલથી આપણે એને ટ્રેસિંગ કરી દઈશું, એટલે કે જે તબક્કા આપ્યા છે એને જોડી દઈશું. તો બધા જ મૂળાક્ષરો છે, બાળાક્ષરની મૂળાક્ષરોને પણ આપણે પેન્સિલથી આપણે ટ્રેસ કરી દઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ટ્રેસિંગ કરી દીધું છે. હવે તમારે કલર પૂરવાના છે, તમને ફાવે એવા, બરાબર? તો અહીંયા હવે આપણે કલર કરીશું. મેં પહેલાં તમને સમજાવ્યું છે કે તમને જે ફાવે એ કલર કરી શકો છો. તો અહીંયા મેં મની અંદર આખો મ આ કલર કરી દઈશ, બરાબર? પછી એની જે માત્રા છે એની અંદર હું રેડ કલર કરી દઈશ. આ રીતે પણ તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પર જે આપ્યા છે મૂળાક્ષર એમાં પણ તમારે કલર કરવાના છે. અહીંયા મેં બે ભાગ પાડ્યા છે, એ બે ભાગની અંદર પણ અલગ અલગ કલર પૂરી શકો છો. તો અહીંયા હું બે ભાગની અંદર લીટી પાડી છે, એટલે અહીંયા ગ્રીન કલર કરી દઈશ અને અહીંયા પિંક કલર કરી દઈશ, બરાબર? અહીંયા આપ્યું છે ત્ર અને ય, એ તમારે તમારી જાતે કરવાનો છે. તમારે ગમે તે રીતે તમારે કરવાનો છે. અહીંયા હું તમને બતાવતી નથી કે કેવો કલર કરવાનો છે, તમને જેવો ફાવે એવી ડિઝાઇનથી અથવા આકારથી તમે કલર કરી શકો છો. તો અહીંયા ત્રણ પણ તમે કલર કરી શકો છો, ક્રોસિંગ, અને અહીંયા ય આપ્યો છે એની અંદર પણ તમે અલગ અલગ કલર કરી શકો છો, બરાબર? તો આશા રાખું કે આ જે વિડીયો આપણો જે વિડીયો છે, આપણે જે શીખ્યા છે અક્ષર લેખન, એ તમને સારી રીતે સમજણ પડી ગઈ હશે અને તમે હોમવર્કની ગ્રુપની અંદર સરસ એવા કલર પૂરીને તમે મોકલી આપશો. તો મોકલી આપશો ને? હા, મને ખબર છે કે તમને કલર કરવાનું બહુ જ ગમે છે, એટલે તમે ફટાફટ કરીને તમે હોમવર્કના ગ્રુપમાં મોકલી આપવાના છો, બરાબર? થેન્ક યુ.